नमस्ते विद्यार्थी मित्रों, विद्यार्थी मित्रों, गुजराती नी अंदर पाठ छ बराबर भीखू संवेदन कथा पाठ छे बराबर विद्यार्थी मित्रों। विद्यार्थी मित्रों, आपणे आगळ लेखक गौरीशंकर गोवर्धन राम जोशी विषे समझी गया, एमना जीवन नो टूको परिचय पण समझ्या, एमनू टूकू नाम छे धूमकेतु। तो आ पाठ नी अंदर लेखके एक भिखारी नी वात करी छे, एमना जीवनना अंदर बनेला एक नानकड़ा प्रसंग ने सुंदर रीते अहीं आलेखवामां आव्युं छे, बराबर छे। तो चलो विद्यार्थी मित्रों, आपणे पाठने समझिए। पाठ समझता पहेला हूँ आपने कही दूं के आजनो आज गुजराती विषयनो वीडियो छे ए बे भागमां आवशे, बराबर छे विद्यार्थी मित्रों। तो चलो, सांजना सात हवा आव्या हता अने ऊंचे चढ़ेला मिलना धुमाड़ा नीचे उतरीने वीजळीनी रोशनीने झांकी करी रह्या हता। मोटर गाड़ी, साइकल अने माणसोना ठठराथी बजार भरचक हतुं। अकस्मातथी बचवा माटे हूँ फूटपाथ पर चालतो हतो। हवे जो अहींया केवा समयनी वात करे छे, सांजना, बराबर, सांजना समयनी वात करे छे लेखक। फूटपाथ पर चालता हता केम, કેમ કે અકસ્માતથી બચવા। ફૂટપાથ એટલે વિદ્યાર્થી મિત્રો રોડની આજુબાજુ ચાલવા માટે બનાવવામાં આવેલા ઓટલા જેવો જે ભાગ હોય એને ફૂટપાથ કહેવાય। એક કંગાલ પર ઇતની રહમ કરો, હવે જો શું કહે છે હિન્દીની અંદર, એક કંગાલ પર ઇતની રહમ કરો। દર્દથી બોલાયેલા શબ્દોએ પગને આગળ જતા થંભાવ્યા। પગ થંભી જવા, રોકાઈ જવું રૂઢિપ્રયોગ છે, ઊભા રહી જવું। પાછા ફરીને જોયું તો હું ત્રણ દરવાજા પાસે ઊભો હતો। ફરી એ જ શબ્દો સંભળાયા। મેં ડોકું જરા ખેંચ્યું તો દરવાજા વચ્ચેની સાંકડી કમાનમાં એક અત્યંત કંગાળ સ્ત્રી બેઠી હતી। એટલી વારમાં તો મને રસ્તા વચ્ચે ઊભેલો જોઈને કેટલાક માણસો ધક્કા મારીને આગળ ચાલ્યા ગયા હતા। હવે જુઓ, એક કંગાળ પર ઇતની રહમ કરો, અલ્લાહ કે નામ પે દે દો, કુછ દે દો બાબા, આ બધા શબ્દો ક્યારે સાંભળવા મળે છે ખબર છે વિદ્યાર્થી? જ્યારે કોઈ ભિખારી ભીખ માંગતો હોય, જે કંગાલ છે, કંગાલ એટલે કે જેની અત્યંત નિર્ધન છે, એની જોડે ખાવાના પણ પૈસા નથી, કપડાં માટે કપડાં પહેરવાના કપડાં પણ નથી, એવા જે વ્યક્તિ હોય એને કંગાલ કહેવાય। તો આવા દર્દથી ભરેલા શબ્દો કે એક કંગાલ પર ઇતની રહમ કરો, આવા શબ્દો લેખકના કાને સંભળાયા અને એ ઊભા રહી ગયા। ત્રણ દરવાજા પાસે ઊભા હતા, ફરી એ શબ્દો સંભળાયા। ડોકું જરા ખેંચ્યું એટલે કે થોડુંક પોતાનું મોઢું ફેરવીને જોયું તો દરવાજા વચ્ચે સાંકડી કમાનમાં એટલે કે સાંકડી જગ્યામાં એક અત્યંત કંગાળ સ્ત્રી બેઠી હતી। એટલી વારમાં તો કેટલાય લોકો એમને ધક્કા મારીને આગળ ચાલ્યા ગયા। વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી ભીડ હોય એ જગ્યાએ વચ્ચે ઊભા રહી છીએ તો ઘણા લોકોનો આપણાને ધક્કો વાગે વાગે ને, મેળામાં, ફૂટપાથ પર, બજારમાં, એ જ રીતે અહીંયા વાત કરે છે આગળ વિદ્યાર્થી મિત્રો। એવામાં વચ્ચેના સરિયામ માર્ગ પર એક નાના છોકરાને રસ્તો ઓળંગતા મોટરના મોંમાં મૃત્યુના મુખમાં જતો જોઈ મારી રાડ ફાટી ગઈ। રાડ ફાટી જવી, ગભરાઈ જવું, બરાબર, જોડથી અવાજ કાઢવો, બરાબર, રાડ ફાટવી, રાડ એટલે કે અવાજ, ફાટી જવું એટલું કાઢવું। સહજ એ તરફ હું દોડ્યો, પણ તે પહેલાં તો સોફર એટલે કે ડ્રાઈવર અત્યંત ચાલાકીથી છોકરાને ઉગારી લીધો એટલે કે બચાવી લીધો, ને તેની માં આગળ વધીને હાફડી ફાફડી દોડતી હતી તેના તરફ એક ઠપકાભરી નજર નાખી હોર્ન વગાડી મોટર આગળ ચલાવી મૂકી। હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાત કરે છે એવામાં, એ જે સમય હતો એવામાં એક વચ્ચે સરિયામાર્ગ એટલે કે ચાલુ રસ્તો, સરિયામાર્ગ એટલે કે ચાલુ રસ્તો જ્યાં ઘણી બધી ટ્રાફિક છે, એવામાં નાનકડો છોકરો રસ્તો ઓળંગતો હતો મોટરના મોંમાં, મૃત્યુના મુખમાં એટલે કે મોટર ગાડીની વચ્ચે આવી જતો, એવા જોઈ મારી રાડ ફાટી ગઈ, ગભરાઈ ગયા। સહજ એ જ તરફ હું દોડ્યો, થોડાક એ બાજુ લેખક દોડ્યા, પણ તે પહેલાં તો સોફેર એટલે કે ડ્રાઈવરે ચાલાકીથી છોકરાને બચાવી લીધો, ઉગારી લીધો એટલે કે બચાવી લીધો। હાફડી ફાફડી દોડતી એની માની તરફ ઠપકાભરી નજરે નાખીને એ ડ્રાઈવર મોટર થોડી આગળ હકાવી મૂકી એટલે કે ચલાવી મૂકી। હું પાછો હટ્યો, ત્યાં એક જણા સાથે ભટકાયો। માફ કરજો માસ્તર કહીને એક જણો ભટકાતો ચાલ્યો ગયો, ને એટલામાં તો પેલી કંગાળ સ્ત્રીના એના એના એ
શબ્દો ત્રીજી વખત સંભળાય એ કંગાલ પર ઇતની રામ કરો છો. એને એટલી વારમાં ઉભા રહ્યા, એટલી વાર તો એક માણસ એમને ધક્કો મારીને ચાલતો ગયો, પણ પાછો શું બોલ માફી માંગતો ગયો, માફ કરજો માસ્તર કરી. અને એટલી વારમાં ફરી એની એ સ્ત્રીના ત્રીજી વારના શબ્દો સંભળાયા કે એક કંગાલ પર ઇતની રહમ કરો. વિદ્યાર્થી મિત્રો આગળ, એ સ્ત્રી બેઠી હતી તે ખૂણામાં અંધારામાં મેં નજર ફેરવી, તેના પગ પાસે ઉઘાડે શરીર ત્રણ છોકરાઓ સૂતા હતા. વિદ્યાર્થી મિત્રો ત્રણ છોકરાઓ સૂતા હતા એ સ્ત્રીના ખોડામાં, ને તેના ખોડામાં એક નાનું બચ્ચું દયામણું મોં રાખીને આવા અવાર અવર જવારની સામે જોયા કરતું હતું. આવનાર અને જનારની સામે એ જોયા કરતું હતું. બાઈ અશક્ત હતી ને ગરીબી તેના પર અસહ્ય જુલમ કરી રહી હતી. ઉઘાડા ખાડા જેવી આંખોમાંથી તેજ પરવારી રહ્યું હતું. પોતે છોકરા માટે જીવન દોરી લંબાવતી હોય એમ તેના મોં પરથી દેખાતું હતું. મારો હાથ એકદમ કોટના ખિસ્સામાં પડ્યો. એ ખિસ્સાએ બે કલાક પહેલા જ શું કહ્યું, કલદાર રાણી છાપના રૂપિયા સાથે ભદ્રમાંથી શહેર તરફ મુસાફરી કરી હતી, પણ અત્યારે તે ભૂઠો પડ્યો, માત્ર ત્રણ પૈસા જ હાથે ચડ્યા. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ શું કહે છે અહીંયા, એ સ્ત્રી એકદમ ગરીબ હતી, એના સાથે સૂતેલા ત્રણ બાળકોના શરીર પર કપડાં પણ ન હતા, અને એની આંખો એકદમ ઊંડી અને ગરીબ. પોતે છોકરા માટે જીવન દોરી લંબાવતી હોય એવી સ્ત્રીને જોયું એમણે. પછી મારો હાથ એકદમ, લેખકે પોતાનો હાથ કોટના ખિસ્સામાં નાખ્યો પણ ભૂઠા પડ્યા. કારણ ભૂઠો પડવું એટલે કે અણસમજ થવી, અણસમજ થવી, ભૂઠા પડ્યા, માત્ર ત્રણ પૈસા જ હાથે ચડ્યા, ખિસ્સામાંથી માત્ર ને માત્ર ત્રણ પૈસા જ હાથે ચડ્યા. કેમ કે ભદ્રમાંથી એક શહેર તરફ મુસાફરી કરી હતી. ભદ્ર એટલે કે આ લેખકે કર્ણાવતી અમદાવાદની વાત કરી છે, બરાબર. આગળ, નવ આના સિનેમાને રોકડા સવા છ આને હોટેલે ઉપાડી લીધા હતા. હવે સિનેમા જોવા ગયા હશે તો ત્યાં નવ આના આપ્યા અને હોટલના છ આના એમણે આપ્યા હતા. સાધારણ માણસોના આવા તદ્દન સામાન્ય વિલાસમાંથી પણ ઘણા જણ પોષી શકાય તેમ છે. પોષું એટલે કે ઘણા લોકોનું પેટ ભરી શકાય તેમ છે. એ પસાર થઈ જતા વિચારની સાથે હાથ ખિસ્સામાંથી બહાર આવ્યો. ત્રણ પૈસા પેલી બાઈના હાથમાં પડ્યા ને પૈસાના ખખડાટથી જાગેલું એક છોકરું મને ફરી સતાવે એ પહેલાં જ હું દૂર થઈ ગયો, પણ અનાયાસે જ છોકરાના શબ્દો કાન પર પડ્યા, માં કંઈ ખાવાનું છે, શું તે લાવ જો, શું છે લાવ જો. અહીંયા શું કહે છે, લેખકના કાન પર બીજા શબ્દો પડ્યા કે માં કંઈ છે લાવ ખાવાનું. ત્રણ પૈસાના ખખડાટથી એક છોકરો જાગી ગયો અને એ જાગીને લેખકને હેરાન કરે એ પહેલાં થોડા દૂર ખસે એ પહેલાં જ એના મોંમાંથી આવા શબ્દો સંભળાયા. તો વિદ્યાર્થી મિત્રો હવે બીજા વિડીયોમાં આપણે આગળ સમજીએ.